ક્રમ નિર્ધારણ ટેસ્ટ એટલે કે કોઈ એક રોડ માં કે લાઈન માં બધા છોકરા ઊભા હોય તમને આમાં બે ત્રણ જાતના સવાલ પૂછાય કુલ સંખ્યા કેટલી શોધી આપો એવું આવે કેમ કે ઉપરથી ક્રમ કેટલામો નીચેથી ક્રમ કેટલામો ડાબી બાજુથી જમણી બાજુથી આવી રીતના આવે હવે એક તમારામાં સમજવાનું એ છે ધારો કે આ એક લાઈન માં બધા માણસો ઉભા છે એક નામ આપી દઈએ આપણે કે આ છે ને એ ભાઈનું નામ કે છે હવે તમે ડાબી બાજુથી ગણો તો એ કેટલામો થાય એક બે અને ત્રણ ડાબી બાજુથી છે ને એ ત્રીજો થાય છે અને જમણી બાજુથી કેટલામો થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આવું તમને આવ્યું કે કોઈ માણસ ડાબી બાજુથી ગણો ને લાઈનમાં તો ત્રીજો છે જમણી બાજુથી આઠમો છે તો એની કુલ સંખ્યા કેટલી કુલ સંખ્યા છે તો આ તો અત્યારે આપણને સામું આપેલું છે એટલે આપણને ખબર પડે કુલ સંખ્યા કુલ સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો તમને દાખલામાં આપ્યું ન હોય તમને આ જ આપ્યું હોય આ બે વસ્તુ ઉપરથી તમારે કુલ સંખ્યા શોધવાની હોય તો આમાં શું કરવું પડે કે ભાઈ આમાં એનો એક ડાબી બાજુનો એક ક્રમ તમે ગણેલો છે જમણી બાજુનો એક તમે ક્રમ ગણેલો છે એટલે એનો ને એનો ક્રમ તમે બે વાર ગણ્યો તો બે વાર ગણાય કોઈનો ક્રમ નહીં એક વાર ઓછો કરવો પડે ને એટલે કુલ સંખ્યા શોધવા તમારે એ ડાબી બાજુથી કેટલામો છે જમણી બાજુથી કેટલામો છે આ બે નો સરવાળો કરી અને એમાંથી એક ઓછો કરવો પડે એનો એક વાર એટલે ડાબી બાજુથી ભાઈ ત્રીજો જમણી બાજુથી આઠમો અને એમાંથી એક ઓછો એટલે આઠ ને ત્રણ અગિયાર ઓછા એક એટલે કેટલા થાય દસ તો ગણો છે આ દસ છે અત્યારે અહીંયા છે ને દસ જો હવે તમારે કુલ સંખ્યા શોધવી હોય ને તો તમને જે ક્રમ આપ્યો હોય ઉપરથી ને નીચેથી આપ્યો હોય તો એનો સરવાળો ડાબી બાજુથી જમણી બાજુ ક્રમ આપ્યો હોય એનો સરવાળો આગળથી ક્રમ પાછળથી ક્રમ આપ્યો હોય એ બે નો સરવાળો કરીને એમાંથી શું કરી દેવાનું એક ઓછો ઘણી વાર તમને કુલ સંખ્યા આપી હોય અને એક બાજુથી ક્રમ આપ્યો હોય બીજી બાજુથી તમારે ક્રમ ગોતવાનો એટલે કે આ ઉપરથી આપ્યો હોય નીચેથી ગોતવાનો હોય આગળથી આપ્યો તો પાછળથી ક્રમ ગોતવાનો હોય ડાબી બાજુથી આપ્યો હોય જમણી બાજુ તો એમાં કુલ સંખ્યામાંથી તમને જે ક્રમ આપ્યો હોય એ બાદ કરી એ જ તમારે એમાં ઉમેરી ઉપરથી ક્રમ ને નીચેથી ક્રમ નો સરવાળો કરી અને એક ઓછો કરો હવે આમાં તમને ઉપરથી ક્રમ આપ્યો ઓછી આવીશું વત્તા નીચેથી ક્રમ આપ્યો એકવીસમો આ બે નો સરવાળો કરી ફક્ત એક ઓછો કરી દેવાનો અઠ્યાવીસ ને એકવીસ કેટલા થાય અને એમાંથી તમે એક ઓછો કરતા એટલે કેટલા મળે અડતાલીસ કેટલી છે અડતાલીસ જોજી કોઈ પણ બાજુથી ગણતા રમેશ એકવીસમો વચ તો કુલ સંખ્યા શોધે કોઈ પણ બાજુ ગણો એમ કે આ બાજુ ગણો તો એકવીસમો ઓલી બાજુ ગણો તો એકવીસમો એટલે બે ક્રમ તમારે એકવીસમાં લેવાનો ઉપરથી ગણો તો એકવીસમો નીચેથી ગણો તો એકવીસ અથવા ડાબેથી ગણો તો એકવીસમો જમણેથી ગણો તો એકવીસ હવે આમાં તમારે કુલ સંખ્યા શોધવી હોય તો બે ક્રમનો સરવાળો ઓછા એક જો કુલ સંખ્યા બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા એક તો આમાં તમારે કુલ સંખ્યા શોધવા માટે કોઈ પણ બાજુથી ગણો એનો ક્રમ એકવીસમો આવે છે એટલે એકવીસનો બે વાર સરવાળો કરવો પડે એકવાર આ બાજુથી ડાબી બાજુથી ક્રમ એકવાર જમણી બાજુથી ઓછા એક એકવીસ ને એકવીસ બેતાલીસ ઓછા એક અને કુલ સંખ્યા કેટલી થશે ભાઈ એકતાલીસ કેટલી આમાં તમને શું કીધું કે જિગ્નેશ ના વર્ગમાં કુલ 178 વિદ્યાર્થી છે કુલ સંખ્યા તમને આપી દીધી અને એને કીધું કે કુલ સંખ્યા આપી દીધી એને કીધું ઉપરથી ગણો તો જિગ્નેશ 101 મો છે તો નીચેથી ગણો તો એ કેટલામો થાય
આમાં ઉપર નીચે આપે તો ઈ ડાબે જમણે આપે તો યાદ આગળ પાછળ આપે તો યાદ વર્ડ ગમે યુઝ કરે સૂત્ર તો આ જ ને શોર્ટકટ તો આ જ ને હવે જો તમારે નીચેથી ક્રમ ગોતવો બરોબર જો આ નીચેથી ક્રમ હવે અહીંયા જો ઉપરથી ક્રમ ગોતવો હોય તો કુલ સંખ્યામાંથી નીચેનો ક્રમ બાદ કરી અને એક ઉમેરો તમારે નીચેથી ક્રમ શોધવો છે તો આમાં કુલ સંખ્યામાંથી ઉપરનો ક્રમ બાદ કરો અને એમાં એક ઉમેરો સમજાય છે જે આપ્યું હોય કુલ સંખ્યા કેટલી છે તમારી 178 એમાંથી ઉપરથી ક્રમ એનો 101 વત્તા 178 માંથી તમારે 101 બાદ કરવાનો કરો તો તમને કેટલા મળે 77 અને એમાં એક ઉમેર 77 આનો શું જવાબ આવે 78 એનો નીચેથી ક્રમ કેટલામાં હોય 78 જો પરેશ ડાબી બાજુ 25 મો એના વર્ગમાં તો 48 ની સંખ્યા તો એ જમણી બાજુથી કેટલામાં થાય તો આનો વાત તમારે કરવાનું બરોબર અહીંયા જમણી અહીંયા ડાબી અહીંયા ડાબી આવે અહીંયા જમણી તમારે કયો ક્રમ ગોતવો છે તો કે જમણી બાજુ હવે જમણી બાજુનો ક્રમ શોધવા માટે કુલ સંખ્યામાંથી તમને આપેલો ક્રમ ડાબી બાજુનો બાદ કરી અને એમાં તમારે શું ઉમેરવાનું કે ચાલો કુલ સંખ્યા 48 એમાંથી 25 ને બાદ કરના અને પછી એક ઉમેર 48 માંથી 25 જાય કેટલા વધે 48 માંથી 25 બાદ કરો 23 અને એમાં એક ઉમેર દો એટલે કેટલા આવે 24 એટલે આ ભાઈ જમણી બાજુથી જો પરેશને ગણવામાં આવે તો એ કેટલામાં થશે 24 એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15 અને પાછળથી એનો ક્રમ થાય 41 તો વચ્ચે રહેલા માધવનો ક્રમ કેટલા તમે વચ્ચે રહેલા જે વચ્ચેનો ક્રમ હોય ક્યારે ગોતી શકો કે જ્યારે તમને કુલ સંખ્યા ખબર હોય તો જ ને બરોબર હું એમ કહું કે આમ કુલ સંખ્યા 11 છે તો તમે એમ કહો કે ભાઈ વચ્ચે છે ને સાહેબ એ છઠ્ઠો આવે ધારો કે જો કુલ સંખ્યા 5 હોય કુલ સંખ્યા 5 તો વચ્ચે કેટલામો ક્રમ આવે વચ્ચે એટલે જો આ બે વચ્ચે કોણ આવ્યું હા એ કેટલામો થયો એટલે તમને વચ્ચે રહેલાનો ક્રમ ક્યારે મળે તો કે કુલ સંખ્યા હોય તો આમાં તમારે પહેલા કુલ સંખ્યા ગોતવી પડશે અને કુલ સંખ્યા ગોતવા માટે તમારી પાસે બે ક્રમ હોવા જોઈએ તો એ બે ક્રમ તમને આપેલા છે શૈલેષ ને શૈલેષ નો જો કુલ સંખ્યા ગોતવા માટે તમારે ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા એક તો આમાં શૈલેષ નો આગળથી અને પાછળથી ક્રમ આપેલો તો એ બે નો સરવાળો કરો આગળથી ક્રમ એનો 15 મો પાછળથી ગણો તો એનો ક્રમ 41 મો એમાંથી તમારે શું કરવાનું એક ઓછો કરી દેવો 15 ને 41 એમાંથી એક ઓછો કરો એટલે કેટલા મળે તો હજી તમારો જવાબ નથી આવ્યો કુલ સંખ્યા તમને મળી કુલ સંખ્યા 55 હવે તમારે વચ્ચે જે માધવ રહેલો છે એનો ક્રમ ગોતવો હોય તો શું કરવાનું કુલ સંખ્યાના અડધા કરી નાખવાના અને એમાં 0.5 ખાલી ઉમેરશે જો અહીંયા તમે જો આપણે પેલા 5 માં કરી જોઈએ કે જો 1 2 3 4 5 સંખ્યા હોય તો આ 5 ના અડધા કરો તો કેટલા આવે 2.5 આવે ને 2.5 અને એમાં 0.5 ખાલી ઉમેરજો 2.5 માં અડધો ઉમેરો એટલે 3 થયા તો આ વચ્ચેનો ક્રમ થાય છે ને એમ તમારે 55 ના અડધા કરી નાખો 55 ના અડધા કેટલા થાય 55 ના અડધા 27.5 થાય અને એમાં 0.5 ઉમેરી દીધો એટલે 27.5 ને 0.5 એટલે કેટલા થઈ જશે 28 ટૂંકમાં આના પછીની સંખ્યા લઈ લેવો અડધા કરી એટલે આનો ક્રમ કેટલામાં આવી જાય
પછી આવશે જો આ એનો હાડમાં હાડ દાખલો આવી ગયો હવે આમાં શું હોય બે વ્યક્તિના બે બાજુથી ક્રમ આવ્યો જો જો પહેલા એમ કીધું એક હાડમાં રવિ ડાબી બાજુથી તેરમો અને શ્યામ જમણી બાજુથી બારમો બેના સ્થાન તમે અદલા બદલી કરી નાખો તો રવિ ડાબી બાજુથી ઓગણીસમો થાય તો શ્યામ જમણી બાજુથી કેટલા તો અહીંયા તમારે જો બીજી વ્યક્તિનો બીજો ક્રમ ગોતવો હોય તો પ્રથમ વ્યક્તિના બે સ્થાન તમને બે ક્રમ આપ્યો હોય એનો તફાવત એટલે કે એની બાદ બાકી લઈ લેવાની અને બીજી વ્યક્તિનો પ્રથમ ક્રમ ઉમેરી દેવો આમાં તમને લાગશે મોટું પણ આ છે ફાવ ફેલું કેવું છે ફાવ ફેલું છે એટલે અહીંયા તમારે હું જોવાનું જોઈ પહેલો ક્રમ રવિનો બીજો ક્રમ એવી જ રીતે શ્યામનો પહેલો ક્રમ અને શ્યામનો બીજો ક્રમ તો રવિનો પહેલો ક્રમ કેટલો ભાઈ રવિ ડાબી બાજુથી તેર સ્થાન અદલ બદલ થયા પછી રવિનો બીજી વારનો ક્રમ કેટલામાં મળ્યો શ્યામનો પહેલી વારનો ક્રમ કેટલામાં હતો અને શ્યામનો બીજી વારનો ક્રમ ગોતવાનો એટલે અહીંયા તમે લખો કે બીજી વ્યક્તિ એટલે કે શ્યામનો બીજો ક્રમ તમારે શ્યામનો બીજો ક્રમ ગોતવો તો શું કરવાનું પ્રથમ વ્યક્તિના બે સ્થાનનો તફાવત એટલે કે પેલા વ્યક્તિના જે બે સ્થાન છે ને એની બાદ એટલે પેલી વાર તેરમો બીજી વાર ઓગણી મતલબ ઓગણી વત્તા તેર અને એમાં બીજી વ્યક્તિનો પ્રથમ ક્રમ ઉમેરી દો એટલે શ્યામનો પહેલી વારનો ક્રમ આમાં તમે ઉમેરી દો ઓગણીમાં તેર જાય તો કેટલા વધે છ છ માં બાર ઉમેરો કેટલા થાય એટલે આ તમે કઈ શકો છો આમાં શ્યામ છે ની જમણી બાજુથી અહીંયા તમને અઢાર ખાલી એટલું જ યાદ રાખવાનું કે બે વ્યક્તિ હોય અને એના બબ્બે ક્રમ સમજાય છે